છેલ્લા 6 વર્ષથી બાળમિત્રને પુસ્તક ભેટ આપી વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અમદાવાદની દીકરી હની રાવલ 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ જ્ઞાનની નવા ઉર્જાને સત્કારવાનો આવકારવાનો અને અભિવ્યક્તિ કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે અને સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર હોતો નથી એ કહેવત પણ સાર્થક છે અને આપણે સૌ પણ જાણીએ છીએ મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો ખૂબ જ મોટો પ્રભાવ પડે છે પણ આજના આધુનિક યુગમાં પુસ્તકોનું સ્થાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ લીધું છે આજની યુવા પેઢી ટેકનોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર જઈ રહી છે આજનું બાળક બાળપણથી જ મોબાઈલની લત લાગી જાય છે બાળક જેના કારણે તેઓ પુસ્તક વાંચનથી દૂર થઈ રહ્યા છે અને બાળકોની આંખમાં નંબર પણ વધતા જોવા મળી રહ્યા છે ઇલેક્ટ્રોનિક આઇટમો વાપરવાથી આ સમયમાં અમદાવાદ આસ્તા ઓપલ ફ્લેટ નવવાડાજમાં રહેતી અને સ્વસ્તિક સ્કૂલના નવવાડાજમાં અભ્યાસ કરતી હની રાવલ દ્વારા છેલ્લા 6 વર્ષથી નિયમિત રૂપે બાળ સાહિત્ય સામાન્ય જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી જેવી વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરવામાં આવે છે સાથે સાથે તેની નાની બહેન સાનવીને પણ બાળવાર્તાઓ સુંદર પુસ્તકો વાંચવાની ટેવ પાડે છે હની દ્વારા આપણે ત્યાં ઉજવાતા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ પુસ્તક આકારનો ડ્રેસ પહેરી પોતે પુસ્તક બની પુસ્તક વાંચનનો સુંદર સંદેશ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે આજના મોટા ભાગના બાળકોનો સમય મોબાઈલ ટેલિવિઝન અને કમ્પ્યુટર પાછળ જ ખરાબ થઈ રહ્યો છે ત્યારે આ સુંદર સમયને બચાવવા માટેને બાળકોમાં વાંચન રસ કેળવાય તે ઉદ્દેશથી હની રાવલ વિશ્વ પુસ્તક દિવસને પોતાના ઘરે ઉત્સાહપૂર્વક ઉજવવાનું આયોજન કર્યું હતું જેમાં હની દ્વારા પોતાના બાળમિત્રને ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા ઘરમાં જ હની દ્વારા આવેલા બાળકો માટે પુસ્તકોનું નાનકડું પ્રદર્શન ગોઠવી વિવિધ વિષયોના પુસ્તકોનો પરિચય કરાવવામાં આવ્યો ત્યારબાદ બધા બાળમિત્રો સાથે બેસીએ 1.5 કલાક જેટલું સમૂહ વાંચન પણ કર્યું હતું અને સાથે સાથે અવનવી રમતો રમી છેલ્લે દરેક બાળમિત્રને એક એક પુસ્તક ભેટ સ્વરૂપે આપી વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના આધુનિક ટેકનોલોજી યુગમાં હની જેવા બાળકો દ્વારા પુસ્તક વાંચવા માટેનો પ્રયાસ ખરેખર સરાહનીય છે જે આવનાર સમયમાં બાળકો ટેકનોલોજીથી દૂર રહી પોતાનો સમય અવનવા જ્ઞાનથી ભરેલા પુસ્તકોનું વાંચન કરે અને અન્યને પણ વંચાવે તે માટે પ્રેરિત કરતો સંદેશો તે પાઠવે છે અમદાવાદની આ દીકરીની પ્રદર્શનીય કાર્યને સલામ છે પરંતુ તેનો અમલ કરવા માટે બાળકો અને આજના આધુનિક યુવા માનસ પર તેની કેટલી અસર પડે છે તેના પર પણ રહેલો છે ત્યારે પુસ્તકનું જ્ઞાન મેળવ્યો અને જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી માધ્યમથી જે જ્ઞાન મેળવવું તેમાં ઘણો બધો તફાવત અને ડિફરન્સ હોય છે પરંતુ આ ડિફરન્સને ગાળી અને સમાનતા લાવવાનું અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓનું પણ કાર્યપ્રણાલી છે પરંતુ તેઓ તેમાં સાર્થક નીવડે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું પરંતુ આજના આધુનિક ટેકનોલોજી યુગ મહાની દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે જે સરાહનીય છે નામ કવન છે હું હનીનો ફ્રેન્ડ છું આજે વર્લ્ડ બુક ડે છે અમે બહુ બધા પુસ્તક વાંચ્યા મને બહુ મજા આવી શું નામ છે બેટા મારું નામ છે જરાબેન આજે આ પુસ્તક પ્રદર્શન છે શું કહેવા માંગો છો તમે શું નામ છે બેટા મારું નામ હની રાવલ છે છેલ્લા 6 વર્ષથી હું નિયમિત રૂપે બાળ સાહિત્ય જનરલ નોલેજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરું છું પુસ્તક વાંચન એ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે જ્ઞાનાતૃતેન મુક્તિ અર્થાત જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી પરંતુ આજના બાળકોનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં અને મોબાઈલમાં ગેમો રમવામાં જ ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવવાના આશયથી હું અને મારી નાની બહેન સાનવી પુસ્તક બન્યા છીએ પુસ્તકો પ્રેરણાનો ભંડાર છે તેઓ આપણા સાચા મિત્ર છે વાંચન કરવાથી તણાવ ઓછો દિમાગ સ્ટ્રોંગ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે આજે વિશ્વ પુસ્તક દિવસ છે
ત્યારે હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો. બેટા પુષ્પા ઝુકેગા નહીં, પુસ્તક ઝુકને દેગા નહીં. હું મારી ફ્રેન્ડ હનીના ઘરે પુસ્તક વાંચવા આવી છું. મેં ઘણા બધા પુસ્તક વાંચ્યા અને મને પુસ્તક વાંચવાની બહુ મજા આવી.